विद्यार्थी मित्रों, आपणा पाठને આપણા વિડિયોમાં ભલે ભણી રહ્યા છે, આપણો અભ્યાસક્રમ એટલો ઝડપથી ચાલી રહ્યો છે કે આપણે પુનરાવર્તન તરફ આવી ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પાઠ ચાલી ગયા છે તેમનું પુનરાવર્તન કરીએ. તો પુનરાવર્તનમાં છે પ્રથમ પ્રશ્ન, પુનરાવર્તન એક છે અને તેમાં પ્રશ્ન નંબર એક. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? જવાબ, મેઘ ધનુષ્યના રંગોમાં ઈશ્વર રમી રહ્યો છે. બે, ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? તેનો જવાબ છે, ઈશ્વર ફૂલની રંગ સુગંધે આપણને સોગાત આપે છે. મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે પ્રમાણિક અને સંતોષી હતા. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? મોચી ભગત માંડ 12 મહિને નવા ઓજાર વસાવી શક્યા. ધરતી પર શું શું સુંદર દેખાય છે? ધરતી પર માછલી, પંખી, સમીર, ચાંદા, સૂરજ, વૃક્ષ, પહાડ, સરોવર અને દરિયો વગેરે સુંદર દેખાય છે. પ્રશ્ન નંબર બે, નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે ખરાનું નિશાન કરો. એક, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સોગાદ એટલે ભેટ. રાડ ત્રાડને લાડની સાથે મોર પીચ્છનો જ્યાં ખરાનું નિશાન કરેલું છે તે સાચું છે. અહીંયા સાચું છે. બીજું, રાડ ત્રાડને લાડની સાથે મોર પીચ્છનો સૂર. અહીંયા લાવને જરા મોચી ભગત મોચીને ત્યાં આંટો મારું. આપ ખરા સાધુ. કવિતા સુંદર, જીવન સુંદર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના ઉત્તરમાં તમને સમજ પડી હશે. ફરીવાર તમને રિપીટિંગ કરાવી દઉં. ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? મેઘ ધનુષ્યના રંગોમાં ઈશ્વર રમી રહ્યો છે. બે, ઈશ્વર કયા કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલની રંગ સુગંધે સોગાદ આપે છે. ત્રણ, મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે પ્રમાણિક અને સંતોષી હતા. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? મોચી ભગત માંડ 12 મહિને નવા ઓજાર વસાવી શક્યા. ધરતી પર શું શું સુંદર દેખાય છે? ધરતી પર માછલી સુંદર, પંખી સુંદર, શાંત સમીર, વૃક્ષો, પહાડો, દરિયો, નદી, તળાવ, સરોવરો વગેરે સુંદર દેખાય છે. ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. રાડ ત્રાડને લાડની સાથે મોર પીચ્છનો સૂર. લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. આપ ખરા સાધુ. કવિતા જીવન, કવિતા સુંદર, જીવન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આપેલું છે તમને ખબર છે? છેલ્લા અક્ષર પરથી જે સાચું હોય તેના આધારે આપણે બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું બનાવતી હતી તો મારી આમાં ભૂલ પડી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જેમ લખાવું એ તમારે લખવાનું છે. લીમડો, ડોલ, લખોટી, ટીમર, રમકડું, અહીંયા રમકડા, ડાળી, નિશાળો, નકામું, મૂરખ, ખમણ, લસણ, લજ્જત. વિદ્યાર્થી મિત્રો, આટલી તમને ખબર પડી હશે. ખાલી આટલું જ મેં તમને બદલાવ્યું છે. એના પછી છે આપણે
અગાઉના વિડીયોમાં વાત કરી ગયા તે રીતના આપણે હવે આગળ વધીએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. સરોવર, તળાવ. ગર્વ, અભિમાન. ઉષા, સવાર. રડિયાત, સુંદર. સમીર, પવન. નિશા, રાત્રિ. નીચેના સમાનાર્થી શબ્દો આપો. સરોવર, તળાવ. ગર્વ, અભિમાન. ઉષા, સવાર. રડિયાત, સુંદર. સમીર, પવન. નિશા, રાત્રિ. વિદ્યાર્થી મિત્રો, હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. ધરતી, આકાશ. ઉષા, નિશા. ટૂંકું, લાંબુ. પૂર્ણ, અપૂર્ણ. છ, નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપો. જીવ, બળવો. દુઃખ થવું. માતાની દીકરીના ઓછા ટકા આવ્યા, તેથી માતાને દુઃખ થયું. બેઠા બેઠા ખાવું. શ્રમ કર્યા વગર ખાવું. જે લોકો બેઠા બેઠા ખાય છે તેઓ મને જરાય પસંદ નથી. બાવડાના બળથી, જાત મહેનતથી. જાત મે બાવડાના બળથી કમાયેલું ક્યારે નિષ્ફળ જતું નથી. પેટનો ખાડો પૂરવો. રોજી રોટી મેળવવી. પેટનો ખાડો પૂરવા રાત દિવસ મહેનત કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આપેલું છે? પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. ઉષા સુંદર, નિશા સુંદર. આ છે એક પહેલું. સુંદરવન, ઉપવન, ગિરિવર. વિભુ હશે તો કેવા સુંદર. એવું થતું મુજ મનમાં. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી સીધી પંક્તિ. તમે લખી શકો છો, ઉષા સુંદર, નિશા સુંદર. સુંદર વન, ઉપવન, ગિરિવર. વિભુ હશે તો કેવા સુંદર. એવું થતું મુજ મનમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આપેલું છે? વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ઉખાડા કહીને આપણે દિમાગની કસોટી કરતા હોઈએ છીએ. આપણે અથવા તો વાર્તાઓ કહીએ છીએ. આપણે જોક્સ કહીને ખડખડાટ હસાવતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઉખાડા કહીને આપણે દિમાગની ચકાસણી પણ કરતા હોઈએ છીએ. આપણે ભલભલાને ઉખાડા પૂછીને મૂંઝવણમાં નાખી દેતા હોઈએ છીએ. તો અહીંયા શું આપ્યું છે? ઉખાડા આપ્યા છે. આપણે ઉખાડા પૂછવાના છે અને જવાબ મેળવવાના છે. ઉખાડોનું ઉદાહરણ આપ્યું છે. રાતા રાતા રતનજી, ઉપર લીલા પાન. મૂળા નાતે સગાભાઈ, અથાણામાં માન. રાતા રાતા રતનજી, ઉપર લીલા પાન. મૂળા નાતા તે સગાભાઈ, અથાણામાં માન. તેનો જવાબ છે ગાજર. બે, ગણીએ ગણાય નહીં, મીણીએ મીણાય નહીં. હવે શું એવું છે જે ગણીએ ગણાતું નથી, મીણીએ મીણાતું નથી? તે છે તારા. કેમ કે તે ગણીએ ગણાતા નથી અને વીણીએ વીણાતા નથી. તો તેનો જવાબ છે તારા. ત્રણ, આમ જાઓ તેમ જાઓ. જ્યાં જાઓ ત્યાં
સાથે જાઉં, આમ જાઉ તેમ જાઉ, જ્યાં જાઉ ત્યાં સાથે જાઉ. એનો જવાબ છે પડછાયો. વિદ્યાર્થી મિત્રો, એક જનાવર ઈતું પૂંછડે પાણી પીતું, અને એનો જવાબ છે દીવડો. દીવો જે આપણે દીવો સળગાવીએ છીએ, દીવડો અથવા તો દીવો. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં શાળામાં જોવા મળતા સામયિકો, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરેની યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારા ઘરમાં બનાવવાની છે. એક બુકમાં અથવા તો એક ચોપડામાં તમને જે ન્યૂઝ સારા લાગે, જે સમાચાર સારા લાગતા હોય, જે કંઈ પંક્તિ સારી લાગતી હોય ન્યૂઝપેપરમાં આવેલી, અથવા તો કંઈક એવા સમાચાર હોય જે તમને ગમતા હોય, અથવા તો તમે વધારે જ્ઞાન મળતું હોય, તો તમે એ વસ્તુને તમે તમારી નોટબુકમાં યાદી તરીકે તૈયાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું છે? નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તે અહીંયા પૂર્ણ વિરામ આવશે. તેણે કહ્યું, અહીંયા બે નિશાન કરો. જે કહેવાના એ લેવાના. મહારાજ ઉદ્ગાર ચિહ્ન. આપની ઈચ્છા હોય તો બનાવું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? પ્રશ્નાચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન એટલે ફરીવાર તેનું પુનરાવર્તન કરવું અથવા તો રિપીટિંગ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, હું ફરીવાર તમને એના પ્રશ્નોના ઉત્તર અને જે તમને ખબર ના પડી હોય તે હું તમને ફરીવાર સમજાવી દઉં. ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. ઈશ્વર કયા કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલ ફૂલની રંગ સુગંધે સોગાદ આપે છે. મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે પ્રમાણિક અને સંતોષી હતા. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? માંડ માંડ 12 મહિને નવા ઓજાર મોચી ભગત વસાવી શક્યા. ધરતી પર શું શું સુંદર જોવાય છે? ધરતી પર માછલી, પંખી, સપવન, વન, ઉપવન, ગિરિવર, સરિતા, સરોવર અને દરિયો સુંદર જોવાય છે. નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સામે ખરાનું નિશાન કરો. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. અહીંયા નિશાન કરી દો, કેમ કે આ સાચું છે. રાડ ત્રાડને લાડની સાથે મોર પીચનો સૂર. લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. આપ ખરા સાધુ. કવિતા સુંદર જીવન, કેમ કે આ ખોટું છે. જે જ્યાં સાચું છે ત્યાં મેં ખરાનું નિશાન કર્યું છે, જે તમારે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનામાં બીજો શબ્દ લખો. તો વિદ્યાર્થી મિત્રો, મેં પહેલાં જ તમને કહી દીધું કે આમાં મારે લખતા વખતે મારી પહેલાંમાં ભૂલ પડી હતી, તો હું તમને ફરીવાર સાચું લખાવું. સાચું મીન્સ તમને જે લાઇનમાં જે બન બેસતું હોય તે હું તમને લખાવી દઉં. લીમડો, ડોલ, લખોટી, ટીમર, રમકડા, ડાળી, નિશાળ, નકામું, મૂરખ, ખમણ,